નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજ્જુ હિસ્ટ્રી ચેનલ. જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કેમ કે આવનારા દિવસોમાં આપણે ઘણા બધા વિડીયો લાવી રહ્યા છીએ જે તમે 10મું પાસ કર્યા પછી કામ લાગશે. એટલે બેલ આઇકન પણ પ્રેસ કરજો. 10મા પછી તમારે શું કરવું એ બધા જ વિડીયો આવશે આવનારા સમયમાં. તો ફિલહાલ અત્યારે વાત કરીએ આપણે ઇંગ્લિશના પેપરની, અને આના પછી 10મા ધોરણના સ્ટુડન્ટને સંસ્કૃતનું પેપર છે તો એનું પણ પેપર મૂકવામાં આવશે. તો આ 16E નંબરનું પેપર છે મારી પાસે, માર્ચ 2020, એટલે કે હાલનું. 3 કલાક આપે છે, 80 માર્ક્સનું પેપર હોય છે. આ સેક્શન એ છે જેમાં રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે આ તમારે પેરેગ્રાફ વાંચવાનો હતો અને સિમ્પલ નીચે જે ક્વેશ્ચન પૂછ્યા છે એનો આન્સર આપવાનો હતો. તો આ તમને સરળતાથી આવડી ગયો હશે. સો આની કોમેન્ટ કરો, આમાં ડાયરેક્ટ તમને આન્સર મળી જાય. તો જો તમે સમજો હોય સરખી રીતે પેરેગ્રાફ. તો નેક્સ્ટ વાત કરીએ તો એ પ્રમાણે બીજો છે, એ પ્રમાણે ત્રીજો, એમ કરીને ટોટલ 10 માર્ક્સના આ રીતના આપેલા છે પેરેગ્રાફ વાઇઝ ક્વેશ્ચન. એમાં શું આવે જવાબ એ તમે કોમેન્ટ કરી શકો, પહેલાં બીજામાં ત્રીજા ચોથામાં પાંચમાં છઠ્ઠામાં સાતમાં આઠમાં નવમાં દસમાં, કેમ કે આ સિલી ક્વેશ્ચન છે. આ જો તમે પેરેગ્રાફ સરખી રીતે સમજીને વાંચ્યો હશે તો આરામથી આવડી જાય. નેક્સ્ટ વાત કરીએ, રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. તો આમાં ક્વેશ્ચનમાં ફોકસ કરીને તમારે શોર્ટ નોટ લખવાની હતી, તો એ પણ હવે આપણે આવનારો વિડીયો બનાવીશું. સો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આ રીતના કંઈક પેપર છે, આ તમે જોઈ શકો છો. ટ્રુ ફોલ્સ પણ પૂછાયેલા છે, તો આમાં શું જવાબ આવે એ તમે કોમેન્ટ કરી શકો, 12, 13, 14, 15. અને નેક્સ્ટ વાત કરીએ સેક્શન બી કઈ રીતે હતું. તો સેક્શન બીમાં રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે એક કાવ્ય પંક્તિ હતી એને વાંચીને તમારે આન્સર લખવાના હતા. સો એ પણ આવડી જાય એવા જ હતા બધા. એમાં પણ શું જવાબ આવે કોમેન્ટ કરો. નીચેની વાત કરીએ તો રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, તો આ પેરેગ્રાફ વાંચીને તમારે આન્સર લખવાનો હતો. તો બેઝિકલી આવા જ ક્વેશ્ચન પૂછે છે, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે આ બધું તમને આન્સર ઉપરના પેરેગ્રાફમાંથી મળી જાય એવા જ ક્વેશ્ચન હતા. સેક્શન સીની વાત કરીએ તો આ પ્રમાણે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ, તમારે મેચ કરવાનું હતું. તો આનું ડિટેલમાં સોલ્યુશન આપણે આવનારા વિડીયોમાં મૂકીશું, જેનાથી તમારે જે પણ આન્સર આવે અત્યારે ફિલહાલ તો એ તમે કોમેન્ટ કરી શકો છો, જેનાથી જે પણ મિત્રો કોમેન્ટ કરે જાણી શકે કે ખરેખર આનો જવાબ આ આવે. આમાં ક્વેશ્ચન નંબર લખ્યો છે, એટલે તમે ક્વેશ્ચન નંબર લખો અને જે પણ ખાલી જગ્યા અથવા તો ખરા ખોટા તમને આવડતા હોય એ ક્વેશ્ચન નંબર પ્લસ એનો આન્સર નીચે કોમેન્ટ કરી શકો છો. તો આ રીતના કંઈક પેપર હતું 80 માર્ક્સનું, તો એ તમે જોઈ શકો છો. વેકેન્ટ એટલે શું થાય, ખાલી, એટલે MPT આવે બી જવાબ. તો આ રીતના કંઈક તમારે આન્સર લખવાના હતા. 43માં શું આવે ક્લાસ એ તમે કોમેન્ટ કરી શકો છો. શિવર એટલે શું થાય એ પણ કોમેન્ટ કરી શકો છો. સેક્શન ડીની વાત કરીએ તો એમાં 45માં આ રીતના કંઈક આપ્યું હતું, ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું હતું. સો જો તમે આ બધું વાંચ્યું હશે તો તમને આવડ્યું હશે, અને પેપર મારા ખ્યાલ મુજબ સાવ ઇઝી હતું. સો તમે કોમેન્ટ કરો અને આપણે નેક્સ્ટ વિડીયો હશે 10મા પછી તમારે શું કરવું. સો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. પ્લીઝ લાઇક કરો આપણા વિડીયોને, અને નેક્સ્ટ વિડીયો આપણે ડિટેલમાં સોલ્યુશન લાગશે એવું કે મૂકવા જેવું છે તો મૂકીશું. જેમ બને એમ આ 10,000 જેટલા લોકો સુધી આપણો વિડીયો પહોંચશે તો આપણે ફૂલ ડિટેલમાં સોલ્યુશન મૂકીશું અથવા તો લાઈવ પણ થઈશું. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો વિડીયોને, અને કોમેન્ટ કરો જે પણ તમારે આન્સર તમે ટીક કર્યા હોય એ તમે કોમેન્ટ કરો, હું તમને કોમેન્ટમાં એનો રાઇટ આન્સર આપી દઈશ. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. થેન્ક યુ વેરી મચ.